नमस्कार विद्यार्थी मित्रों, केम छो? जेके एजुकेशन चैनल में तमारु स्वागत छे। आज आप धोरण दस विषय गुजराती प्रकरण 16 वायरल इन्फेक्शन स्वाध्यायनु संपूर्ण सोल्यूशन्स जोईशुं। वीडियो ध्यान थी जोशो तो पण तमने प्रश्नना जवाब अचूकथी आवडशे। प्रश्न पहेलो, प्रश्न नीचे आपेल विकल्पोमांथी साचो विकल्प पसंद करी खराणी निशानी करो। अपनी बबली नीश पगली जाने, आ वाक्य कोण बोले छे? जवाब, डुंगरनी पत्नी। बीजू, डुंगर अने तेनी वहु क्या स्टेशन ने गाड़ी पकड़वा मांगता हता? जवाब आवशे विकल्प ए, राजपुर, राजपुर। प्रश्न बे, नीचेना प्रश्नोना एक एक वाक्य में उत्तर आपो। पहलू, धूळमां पगली जोईने डुंगरनी पत्नी ने कोण याद आव्यो? जवाब, धूळमां पगली जोईने डुंगरनी पत्नी ने मृत बाळक याद आव्यो। बीजू, डुंगरे पोतानी नगर नजर क्या स्थिर करी? जवाब, डुंगरे पोतानी नजर गगनना आकाश एटले के मार्ग पर स्थिर करी। प्रश्न 3, नीचेना प्रश्नोना 2-3 वाक्यमां जवाब आपो। पहेलू, डुंगरनी पत्नी अचानक अटकीने ऊभी रही गई कारण के? जवाब, डुंगरनी पत्नी अचानक अटकीने ऊभी रही गई कारण के तेणे जमीन पर एक पगलीनी छाप जोई। ए छाप जाने एनी मृत छोकरी बबलीनी ज होय तेवुं लाग्युं। आम मृत संतानी यादथी हाली उठेली ते अटकी गई। बीजू, लो हेन्डल, हवे पग उपाड़ो चढ़ गाड़ी चूकी जईशुं તેમ ડુંગરની પત્નીએ શા માટે કહ્યું? જવાબ, ગાડી ચૂકી જવાની ચિંતા ડુંગરને હતી। ડુંગરની પત્ની જાણે ડુંગરના મનને કળી ગઈ અને બોલી ઉઠી, લ્યો હેન્ડો, હવે પગ ઉપાડો ઝટ, ગાડી ચૂકી જઈશું। ડુંગરની પત્ની મૃત પુત્રીના કુવે જતા ચાલવાની ગતિ ધીમી પડી ગઈ। પોતાની જેમ પતિ અસાવધ ન થઈ જાય એ માટે ડુંગરની પત્ની ડુંગરને ઉપરોક્ત વાક્ય દ્વારા ઝડપ કરવા કહે છે। નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં જવાબ આપો। પહેલું, પુત્રી ખોયાની માતા પિતાની વેદના પાઠના આધારે તમારા શબ્દોમાં વર્ણવો કે વ્યક્ત કરો। જવાબ, ખેતરે જતા અને આવતા આગળ ને આગળ દોડી જતી બબલીની પગલીઓ તેને હૈયામાં વસી ગઈ હતી। રાજપુર સ્ટેશને ગાડી પકડવા ડુંગર અને તેની પત્ની ઝડપભેર દોડી રહ્યા હતા। ત્યાં તેની પત્નીની ઝડપની ગતિ થંભી ગઈ કારણ કે તેની મૃત બબલીની પગલીઓની છાપને વારંવાર શોધતી રહી અને મૃત બબલીની યાદ આવી ગઈ। આથી તે એક ડગલું પણ ચાલી શકતી નહોતી। આ જોઈને ડુંગર ગુસ્સે ભરાયો કેમ કે તેને લાગ્યું કે ગાડી ચૂકી જવાશે। ગાંડી, એવા પગલાં તો ઘણાય હોય એમ કહી ડુંગર તેની મનોસ્થિતિ જોઈ ડુંગર વધારે કહી શક્યો નહીં। પતિ અને પત્ની બંને સ્થિર થઈ જાય છે। છેવટે તેની પત્નીએ કહ્યું, લ્યો હેન્ડો, હવે પગ ઉપાડો ચઢ ગાડી ચૂકી જઈશું। આમ પુત્રી ખોયાની માતા પિતાની વેદના ગતિભંગ પાઠ પાત્રોની મનોવેદનાને અતિશય સંયમથી વ્યક્ત કરી છે।